ओशो ए नो माइंड मेडिटेशन एवं एक मेडिटेशन डेवलप करियो छे के तमारे मन ज नथी तो तमे केवा हो। આનંદનો વિષય એ છે કે મને સ્વપ્ન વિશેની સ્પષ્ટતા પહેલેથી છે જી। હું એવું માનું છું કે સ્વપ્ન બંધ આંખે જ આવે જી। ખુલ્લી આંખે બહુ સ્વપ્ન જોવાની મને ટેવ નથી। કેમ ટેવ નથી? કારણ કે હું માનું છું કે એવા સ્વપ્નાઓ જોઈને આપણે જગત નિયંત્રણને તકલીફમાં મૂકવાની જરૂર નથી જી। જેને આપણો નકશો દોરી રાખ્યો છે, આપણો આર્કિટેક્ટ છે, એને ખબર છે બેડરૂમ ક્યાં હોય, ડ્રોઈંગ રૂમ ક્યાં હોય, એમાં આપણે વચ્ચે પડવાની જરૂરિયાત નથી। એટલે એ મકાનનું ચણતર કરશે એમ થશે, પણ પરિકલ્પના એવી ખરી કે આ વિશ્વમાં જો શ્રેષ્ઠતમ કંઈક થવું જોઈએ તો શું થવું જોઈએ એવી પરિકલ્પના ખરી, સ્વપ્ન જેવું નહીં। કારણ કે સ્વપ્ન તમે પોતે જ્યારે સેવો છો ત્યારે એને ફળીભૂત કરવા માટે મથવું પણ તમારી જવાબદારી બને છે, અને મથવામાં તમે એકલા નથી હોતા, આજુબાજુના પરિબળો પણ તમને સફળ અથવા નિષ્ફળ બનાવે છે। પણ મને એવું લાગે છે બિંદા કે જીવનમાં એવી કોઈ ઘટના હોવી જોઈએ કે જે ઘટના તમને તમારા જીવનના સાર રૂપે જે કંઈ આનંદ આખા જિંદગીમાં મળ્યો હોય એ તમને એકસાથે જીવી લેવા મળવો જોઈએ, એવી કોઈ ક્ષણ હોય એની મને હજી રાહ છે। હું ઉદાહરણ આપું, હું નાનો હતો અને જે બાલ્યાવસ્થામાં મારો આનંદ હતો એ મેં કિશોરાવસ્થામાં ગુમાવ્યો। કિશોર થયો ત્યારે જે અલ્લડપણું હતું તે તારુણ્યમાં ગયું, તારુણ્ય વખતે જે મારા માઇન્ડમાં પ્રેમ આવ્યો તે યુવાની અને ગૃહસ્થાવસ્થા સાથે ધીમું ધીમું ઓછું થતું ગયું। તો જેમ અવસ્થા બદલાય છે તેમ આપણે કંઈક પાછળ છોડતા આવીએ છીએ, પણ એક અવસ્થા એવી આવે છે તમારી કે તમને બધું જ ફરી એકવાર સાથે જીવવા મળે એનો આનંદ હોવો જોઈએ। કદાચ એવી કોઈ, હું માનું છું બહુ ભગવાન લાંબો સમય ના આપે, અઠવાડિયું 10 દિવસ આપે તો એ અઠવાડિયે 10 દિવસમાં એક સાથે આ જીવવા જેવું છે। ઓશોએ નો માઇન્ડ મેડિટેશન એવું એક મેડિટેશન ડેવલપ કર્યું છે કે તમારે મન જ નથી તો તમે કેવા હો એમ માનો કે અત્યારના મને વનપ્રવેશ પછી એમ લાગે કે મારે હું બાળક જ છું તો હું શું હું એવું મને અનુભવવા મળવું જોઈએ। ઇન શોર્ટ, મારી જે ફિક્સ ડિપોઝિટ અગાઉ જીવેલી પડી છે એ હું અત્યારે ધારું તો એનકેશ કરી શકું અને એ પૈસા વાપરીને એ આનંદ આજે જીવી શકું એની મને પ્રતીક્ષા છે, બીજી મને કોઈ જ પ્રતીક્ષા નથી। એમણે જે આપ્યું તે પરફેક્ટ આપ્યું છે। સુફિઝમનો એક મોટો સિદ્ધાંત છે કે જે છે તે ઈશ્વરનું છે, જે છે તે ઈશ્વરમય છે, એટલે એના સિવાય કાંઈ નથી, માટે બીજું માગવાની જરૂર નથી। પણ દુનિયાવી માણસ તરીકે રિક્વેસ્ટ કરવી હોય ક્યારેક રસ્તામાં મળી જાય કોઈ સ્વરૂપે આપણે ઓળખતા ન હોય એવા સ્વરૂપે, તો એવું કહેવાની ઈચ્છા થાય કે આવી એકાદી કોઈ ક્ષણ મળે કે જેમાં એક સાથે આપણે કેમ આમ કેસેટ રિવાઇન્ડ કરીએ અને બધું પસાર થઈ જાય, એ જીવવામાં, જોવામાં ને ખુદ અનુભવવામાં મને રસ છે અને એ ક્ષણની આજે મને પ્રતીક્ષા છે। હું થોડોક આમાં પર્સનલ બનીને વાત કરું, સામાન્ય રીતે હું એમ માનું છું કે માનવ જાત પોતે જ જ્ઞાતિ છે, પણ તમે જે કુળમાં જન્મો છો એ કુળ સાથે તમે તમારા સંસ્કારોથી જોડાવ છો। હું નાગર કોમ્યુનિટીમાં જન્મેલો છું એટલે અમને વારસામાં ઉચ્ચાર શુદ્ધિ, વિચારવાની પ્રક્રિયા, એકબીજા સાથે વાતચીત કરવા માટેની હંમેશા તત્પરતા, આવા ગુણો અમને મળ્યા છે। એટલે હું એમ માનું કે હું મારા પૂર્વજોનો આભાર માનું કે એ ગુણો એને મારા સુધી મોકલ્યા। અમારા ઘરનું વાતાવરણ એવું હોય બૃંદા કે નાનકડો પ્રશ્ન હોય તો એના ઉપર મોટી ચર્ચા થાય અને મોટો હોય તો મહા મોટી ચર્ચા થાય, પણ ચર્ચા થાય, સંવાદ થાય, એકબીજા સાથે એકબીજા સાથે કાઉન્ટર કરે, દલીલો કરે, દલીલ કરે ત્યારે તો એવું લાગે કે માનો કે મારી અને તારી વચ્ચે દલીલ થાય તો ત્રીજા માણસને એમ લાગે કે આ લોકો હવે કોઈ દિવસ જિંદગીમાં બોલશે જ નહીં, પણ બીજી મિનિટે પછી સાથે બેસીને વાત કરતા હોય, આટલું નિખાલસ વાતાવરણ મને મળ્યું એને પરિણામે નાનપણથી બોલવા માટે કોઈ ક્ષોભ અથવા બોલવા માટે કોઈ પગ ધ્રુજે કે વાત કેમ મૂકશું અથવા આપણે જે સ્ટેજ ફિયર કહીએ છીએ એવું કશું નહીં, એ પહેલું વસ્તુ કેવું।
હું એમ માનું છું કે દરેક વ્યક્તિ સારામાં સારો વક્તા છે જો એનો આત્મવિશ્વાસ સંપૂર્ણ હોય તો. આત્મવિશ્વાસ હોય તો તમે તમારી વાત રજૂ કરો. બીજો મહત્વનો મુદ્દો મને જે પ્રાપ્ત થયો તે કે અમારું કુટુંબ જેવું કે જે રોજબરોજનું જીવવાવાળું, છતાં રેડિયો ઉપર ઇંગ્લિશ સમાચાર રેગ્યુલર બધાએ સાંભળવાના, એ સમયમાં પણ અંગ્રેજી છાપવું અમને નહોતું વાંચતા આવડતું તો પણ છાપ ઘરમાં આવતું જ, એટલે એના ફોટા જોવાના, ફોટાની નીચે લખ્યું હોય તે વાંચવાનું, એમાંથી પ્રશ્નો પૂછવાના, એમાંથી પ્રશ્નોના જવાબ પણ બધા સીધા ન મળે પણ એમ કહેવામાં આવે કે જો તું આ જોડણી કોર્સ લઈ લે, ડિક્શનરી જોજે એમાં શું છે. તો આજે છાનબીન કરીને, સંશોધન કરીને તમારું સત્ય તમે બહાર લઈ આવો, એ પ્રક્રિયા મને બીજો લાભ કરી બની. અને ત્રીજી બહુ મહત્વની વાત એટલે ખૂબ મોટું વાંચવાનું વાતાવરણ ઘરમાં કરતાં મને મારા શિક્ષકો બહુ એવા મળ્યા, બહુ જ ઉત્તમ શિક્ષકો મળ્યા કે ઉમદા વાંચતા હોય. અમારા એક શિક્ષક એવા હતા, મને બરાબર યાદ છે, કે બિનજરૂરી આખા મોટા બોર્ડ ઉપર દર ગુરુવારે ઝીણા 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 અક્ષરે આખા વિશ્વની વાતો લખ્યા કરતા. અને મને બરાબર યાદ છે કે આખી સ્કૂલમાંથી લગભગ 15 વિદ્યાર્થીઓ વાંચતા હતા, કોઈ વાંચતું નહોતું, પણ એમની નિષ્ઠા એટલી સોલિડ હતી કે દર ગુરુવારે લખે છે. લગભગ 3 પીરિયડ, એ ગાંધીવાદી હતા, 3 પીરિયડ ઉભા ઉભા ઉપર લખ્યા કરતા હતા. કદાચ એની મારી ઉપર બહુ મોટી અસર હતી અને હું બહુ જ ઝીણી વાતો એમાંથી વાંચતો. અને ત્યારે મને એમ થતું કે આ માણસ પાસે કેટલું બધું છે અને એક ચિંતા નથી કરતા કે કોઈ વાંચે છે, કોઈ સાંભળે છે. એ પોતે જેને એમ કહીએ કર્મણીય વાધિકારસ, તેની ફિલોસોફીથી કામ કરે છે. હું 4 હતો ત્યારે મેં રામકૃષ્ણ આશ્રમ, સ્વામી વિવેકાનંદ ના સાહિત્યને વાંચવા માટે ઉપયોગ કર્યો, એટલે ખૂબ વાંચું. આજે પણ મારા ઘરમાંથી વધુમાં વધુ પુસ્તકો જ નીકળે, પુસ્તકો વચ્ચે જ તમારે જગ્યા કરવી પડે એવી સ્થિતિ છે. મને એવું લાગે છે કે સારા વક્તા બનવા માટે તમારી પોતાની વિચાર શક્તિ મહત્વની છે. માત્ર વાંચન કે માત્ર સાંભળેલું લાંબો સમય ન ચાલે. આજે તમે ગૂગલમાં કશું માગો તો ઢગલાબંધ પાના ઉતરી આવે છે, પણ એ ઢગલાબંધમાંથી તમારા વિષયને અનુબંધ ધરાવનારી વાત કઈ છે એ જો શોધના તમને ન આવડે તો તમે નિષ્ફળ જાઓ છો. શોધ્યા પછી એને શ્રોતાઓ સુધી, એટલે કે શ્રોતાઓના હૃદય સુધી પહોંચે એમ કેમ મૂકવી એ આવડત હોય તો જ તમારી વાત લોકોને પસંદ પડે છે. બાય ગોડ ગ્રેસ આ બધા ગુણો મને પ્રાપ્ત થયા, આવું વાતાવરણ પસંદ થયું. પછી તો એવું બન્યું કે હું બેંક છોડીને શિક્ષક થયો. કદાચ આ ગુણો હતા એટલે મેં બેંક છોડી હતી અને હું શિક્ષક થઈ ગયો. એટલે શિક્ષક થયા પછી મને મોકળું મેદાન મળ્યું, દોડવું દૂને ઢાળ મળ્યો એમ આપણે કહીએ, એટલે હાથ વગી લાઇબ્રેરી. પછી પ્રોફેસર થયો એટલે તો હું જ મંગાવું તે પુસ્તક આવી શકે, આ બધી અનુકૂળતાઓ થતી ગઈ. અને પરિણામે વાંચન શોખ, એને કારણે વિચારની સમૃદ્ધિ, એને કારણે અભિવ્યક્તિની અંદર તમારી ફ્લેક્સિબિલિટી. તમને ખબર પડે કે આજે બહુ બુઝુર્ગો સાથે વાત કરવી છે તો ગંભીર વાત કરી શકો. હમણાં જ મુંબઈમાં ગુજરાતી જલસો બહુ જ હળવાશવાળો કાર્યક્રમ હતો, તો લગભગ 1 કલાક ને 10 મિનિટના મારા વક્તવ્યની અંદર 40 મિનિટ તો લોકોને હસવા માટે મારે આપવી પડી. તો એ આધાર તમને મળ્યો, એટલે એમ કહેવાય કે હું 4 હતો ત્યારથી સ્ટેડી બેટ્સમેનની જેમ આમાં અત્યારના વક્તવ્યમાં પડેલો છું.